मित्रों आज वीडियो तमने खास कर घूटन तकलीफ है बराबर सांधा तकलीफ है कमर तकलीफ है जेने पग की तकलीफ है एना खास कर आज वीडियो है तो हाल जे व्यक्ति आ बड़ी तकलीफो है एना पांच आसनों से खास कर आज बताओ जा रही हूँ तो आसन अंदर क्या क्या आसनों हूँ तक आज वीडियो में बताई तो वीडियो अंत सुधी जोजो तो तमने मजा आवशे अने तो तमने ख्याल आवशे के क्या क्या आसनो छे अने कई रीतना करो ते टोटली हुं तमने आ वीडियो नी अंदर समजावीश तो चलो मित्रों आपणे आगळ वधी वीडियो करो तो मित्रों आ जे आसनो छे तमे रेग्युलर डेली बेस पर करशो तमे डेली करशो आसन सवारे अथवा सांजे तो अवश्य तमने आना थोड़ाक दिवसोमां तमने चोक्कस आना फायदा जोवा मळशे तो सौथी पहेलो आसन छे त्रिकोण आसन आनी अंदर हवे त्रिकोण आसन कई रीतना करवुं अने पहेलानो पण मारो एक वीडियो छे तमे ए जोशो तो पण तमने खबर पड़ी जशे अने नकर तमने हुं अत्यारे बतावी रह्यो छुं तमारी सौप्रथम तमारे तमारी हाइट प्रमाणे आ रीतना उभो रही जवानुं छे आ रीतना हाइट प्रमाणे उभो रही जवानुं छे त्यारबाद पहेला आपणे जमणा पगेथी करशो अथवा तमे डाबा पगेथी पण करी शकशो अत्यारे आपणे जमणा पगे तो तमने बतावुं छुं जमणो पग छे तमारो तेनो पंजो छे ए तमारी एकदम सामेनी तरफ तमारी तमे डाबी साइड जमणो पग लीधो बराबर तो ये जमनी साइड सीधो पंजो जावा देवा सीधी तरफ त्यारबाद हाथ बने सीधा कर देना आ रीतना त्यारबाद झूकवानुं छे कमर थी आ रीत तमने बताई रीतना जे तमारो जमणा छे तो पंजा ने टच करवा कोशिश करवानी बाकी जे तमारो विरुद्ध हाथ छे डाबो तेने आसमान तरफ राखवानो आ रीतना એમાં આ પોઝિશનમાં ટકી રહ્યું ત્યારબાદ ધીરે ધીરે ઉપરની તરફ આવવાનું છે એ જ રીતના તમારે ડાબો પગ લેવાનો છે ડાબો પગ પણ ડાબી તરફ સીધો થઈ જાય પંજો અને હાથ છે તેને આ રીતના સીધો અંદર દેવાનો પગના પંજાને ટચ અને તમારો જે બીજો હાથ છે તે વિરુદ્ધ દિશાનો તે સીધો આસમાન તરફ અને તમારી જે નજર છે તમારે જોવાનું પણ આસમાન તરફ છે એટલે કે તમારું ઘડેથી તમારે ટ્વિસ્ટ થઈ આસમાન તરફ તમારે જોવાનું છે આ રીતના તમારે કરવાનું છે બરોબર ત્યારબાદ પાછો પગ સીધો કરી લેવાનો આરામથી બેસી જવાનું તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું હવે આસન તમારે કરવાનું છે બરોબર આની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઘણા જે લોકો છે તે આગળથી ઝૂકે છે આગળથી નથી ઝૂકવાનું તમારે સાઈડમાંથી ઝૂકવાનું છે આ રીતના ઘણા લોકો આ રીતના ઝૂકે છે આ રીતના આગળથી ઝૂકવાનું નથી તમારે સાઈડમાંથી સાઈડ ટુ સાઈડ ઝૂકવું છે સાઈડ ટુ સાઈડ ન ઝૂકાતું તમે આ રીતના એક્સરસાઇઝ કરી શકો છો આ રીતના તમે કમરથી ટ્વિસ્ટ થાવ આ રીતના સાઈડ ટુ સાઈડ આ રીતના ઝૂકશો એટલે તમે ઓટોમેટિક તમને પ્રેક્ટિસ થઈ જાય ત્યારબાદ તમે આ રીતના પગ ટ્વિસ્ટ કરી હાથનો પંજો ઉડાડી આ રીતના ઉપર આ પોઝિશનમાં તમારે બને તો ટકવાની કોશિશ કરવાની સ્ટાર્ટિંગ માં ન તો કઈ તમારે 10 સેકન્ડ 20 સેકન્ડ ત્યારબાદ ઉપર આવવાનું છે આમાં તમારે ધીરે ધીરે ટાઈમિંગ વધારવાનું છે પેલા સ્ટાર્ટિંગમાં 10 સેકન્ડ 20 સેકન્ડ 30 સેકન્ડ તમે 1 મિનિટ સુધી પણ આમાં તમે ટકી શકો છો અને આના અવશ્ય તમને ફાયદા દેખાશે ત્યારબાદ જે છે મકરાસન તો મકરાસન કઈ રીતના કરવું એ હું તમને બતાવું સૌથી પહેલા તમારે જે છે આ રીતના સુઈ જવાનું છે મેટ અથવા તો કોઈ ચાદર પાથરી અને ત્યારબાદ આ રીતના સુઈ જવાનું છે આ રીતના સુઈ અને જે તમારા બંને હાથ છે એને આ રીતના અડધો આપણે જેમ બારી છે એમ બારવાનું ત્યારબાદ તમારું માથું છે તેની ઉપર રાખી દેવાનું અને બે પંજા છે તે અંદરની તરફ આ રીતના રાખી દેવાનું અને બંને પગને આ રીતના તમારે એકદમ સીધું સુઈ જવાનું છે ઊંધું આ રીતના હાથને આ રીતના રાખી તમારું જે માથું છે મસ્તક તેને હાથની જે તમે અડધ પાડી છે તેની ઉપર તમારે સુઈ જવાનું છે આ રીતે આ પોઝિશનમાં તમારે 10 સેકન્ડ 20 સેકન્ડ 30 સેકન્ડ અથવા તો 1 મિનિટ સુધી પણ તમે ટકી શકો છો શ્વાસની ગતિ નોર્મલ રાખવાની ત્યારબાદ ધીરે ધીરે પાછો ઉપરની તરફ તો આ તું મકરાસન ત્યારબાદ નું મિત્રો નેક્સ્ટ આસન છે આપણું ત્રીજા નંબર વળાસન
હવે મલાસમ જે છે તે કઈ રીતના કરવું એ હું તમને બતાવું. તો સૌ પ્રથમ તમે જે પેલા તમને સાવધાન પોઝિશન ઉભરી જાઓ, ત્યારબાદ છે બંને પગ વચ્ચે થોડો ગેપ, તમારી હાઈટ પ્રમાણે તમારે થોડો ગેપ રાખવાનું છે. ત્યારબાદ જે છે તમારે નમસ્કાર મુદ્રામાં જે રીતના આપણે નમસ્કાર મુદ્રા કરીએ છીએ એ રીતે નમસ્કાર મુદ્રામાં આવી જાઓ. ત્યારબાદ બંને પગને સેટ ટ્વિસ્ટ કરો અને ત્યારબાદ આ રીતના તમારે બેસવાનું છે. આ થઈ તમારે વડાસન. તમારે આ રીતના બેસવાનું છે. જે તમારી કોણી છે તે અંદરની તરફ રાખવાની છે કોણી, નહીં કે આ રીતના બહારની તરફ અને ઉપરની નથી રાખવાની, ગોઠવણ પણ રાખવાની, પણ તમારે જે બંને જે તમારા ગોઠવણ છે તેની અંદર હાથ રાખવાના છે આ રીતના, અને એકદમ સીધું અને કમરથી અને ગરદનથી સીધું રહેવાનું છે. નહીં ઝૂકેલું વધારે આ રીતનું કે નહીં પાછળની તરફ વધારે ઝૂકેલું, એકદમ સ્ટ્રેટ આ રીતનું તમારે આ પોઝિશનમાં તમારે ટકી રહેવાનું છે. આ પોઝિશનમાં 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ અથવા તો જ્યારે સમય ટકી શકો 1 મિનિટ સુધી તો વધારે સારું. ત્યારબાદ ધીરે ધીરે પાછું એ જ રીતના ઉપર આવવાનું છે અને આસન છોડી દેવાનું છે. તો આપણું ત્રીજા નંબરનું મળાસન. ત્યારબાદનું નેક્સ્ટ આપણું ચોથા નંબરનું આસન છે વિરાસન. આપણે અત્યાર સુધી 3 આસન જોયા, ત્યારબાદનું નેક્સ્ટ આસન છે વિરાસન. હવે વિરાસન જે છે તે કઈ રીતના કરવું એ હું તમને બતાવું. સૌ પ્રથમ જે છે તમે આ રીતના કોઈ પણ નેટ ઉપર આસન ઉપર તમે નીચે બેસી જવાનું છે તમારે આ રીતના. આ રીતના જે રીતના આપણે વજ્રાસન કરતા, તમે મારો આગળનો વિડીયો જોયો છે, ન જોયો તો પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ લો. વજ્રાસનનો છે અને સુપ્ત વજ્રાસન પણ છે. તો આપણે વજ્રાસનમાં જે રીતના બેસીએ છીએ એ રીતના બેસી જવાનું છે. ત્યારબાદ વજ્રાસનમાંથી આપણે છે વિરાસનમાં જવાનું છે. હવે વિરાસન કઈ રીતના કરવું તો આ રીતના વજ્રાસનની પોઝિશનમાં આપણે બેસી ગયા, ત્યારબાદ છે બંને પગ જે તમારા છે તેને સીધ બહાર કાઢવાના છે. બરોબર, સ્ટેપ બાય સ્ટેપ એક એક પગને બહાર કાઢો. ત્યારબાદ નીચે બેસી જાઓ આ રીતના અને તમારા જે બંને પગ છે તે આ રીતના બહાર નીચે સેજ ક્રોસ રહે. બરોબર, એનું કંઈ ટેન્શન નથી લેવાનું. ત્યારબાદ છે તમારા કમરમાંથી એકદમ સીધું, ગરદનમાંથી સીધું બેસવાનું, ધ્યાન તમારું નજર એકદમ સામેની તરફ, હાથ છે બંને ગોઠવણ ઉપર રાખી દે. તમારા જે પગ છે, તમારી જે પગની એડી છે એ આસમાન તરફ રહે અને પંજો છે તે જમીન તરફ નીચે અડેલો રહે. આ રીતનું આ તમારી વિરાસનની પોઝિશન થઈ. હાથ આ રીતના રાખી દો, આંખ બંધ અને શાંતિથી તમારે ખાલી ફક્ત શ્વાસ ઉપર ધ્યાન દેવાનું છે. આ રીતના તમારે 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 1 મિનિટ સુધી બેસાય તો 1 મિનિટ સુધી ટકી દેવાનું છે. ધીરે ધીરે રિલેક્સ આખો ખોલવાની છે. હવે આ જ રીતના પાછળથી પણ તમને બતાવી દઉં પાછળથી કઈ રીતના પોઝિશન થાય. ધ્યાનથી જોડે જ્યારે આપણે આ રીતના વજ્રાસનમાં બેસીએ છીએ, આ થયું તમારું વજ્રાસન. હવે અહીં તો તમારે વિરાસનની અંદર બંને પગ આ રીતના બહાર કાઢવાનું છે. આ રીતના તમારે પગ બહાર કાઢ્યા, ત્યારબાદ હાથ આગળની તરફ અને નજર સામેની તરફ અને આંખો બંધ, કમરમાંથી એકદમ સીધું, ગળામાંથી એકદમ ગરદન સીધું બેસવાનું, કરોડો સીધી રાખવાની ચાલુ છે. જે તમારા પગની એડી છે તે આસમાન તરફ પંજો છે, જમીને ટચ્યું છે આ રીતના, અને બંને પગ બહાર છે જોયું. આ રીતના તમારે આ પોઝિશનમાં બેસવાનું છે. તો મિત્રો આ થયું તમારું વિરાસન. વિડીયો ગમે તો મિત્રો લાઈક કરી દેજો ફટાફટ અને ફટાફટ શેર પણ કરી દેજો. મિત્રો ત્યારબાદનું નેક્સ્ટ છે ગરુડાસન. હવે ગરુડાસન કઈ રીતે કરવું એવું તમને બતાવું. જે સૌથી પહેલા તમારે આ રીતના ઉભરી જવાનું, ત્યારબાદ કોઈ પણ પગેથી કરશું ચાલશે. તમારે જે છે પગની આટી મારવાની છે, આ રીતે પગની આટી મારવાની છે અને હાથ છે તેને બંને આ રીતના સ્થિર કરીને હાથથી પણ આ રીતના આટી મારી આ રીતના નમસ્કાર મુદ્રા કરી લેવાની છે અને આ રીતના તમારે ઉભરી જવાનું છે. આ થયું તમારું ગરુડાસન. આ પોઝિશનમાં તમારે ટકી રહેવાનું. ધીરે ધીરે રિલેક્સ આસન છોડી દેવાનું છે અને પગને પણ આટી ખોલી નાખવાનું છે. એ રીતના જ ગરુડાસન ફરી વખત કરશું.
ત્યારબાદ હવે આપણે બીજા પગે થી કરશું, વિરુદ્ધ પગે થી. હવે તો જમણો પગ એમને વહે અને ડાબા પગ થી તમારે આ રીતના આટી મારવાની છે. આ રીતના આટી મારવાની, ત્યારબાદ બંને હાથને આ રીતે ભેગા કરો, આ રીતે નમસ્કાર મુદ્રા, આખો બંધ આ રીતના તમારે પોઝિશનમાં ઉભો રહેવાનું. કમરની તકલીફ છે, પગની તકલીફ છે, ગોઠણની તકલીફ છે, કોઈ સાંધાની તકલીફ છે, તો ખાસ કરીને એવા લોકો માટે જ આજના જે પાંચ આસન છે એ બધા હતા. અને મિત્રો, તમે જેને આ તકલીફ નથી તે પણ આસન કરી શકે છે, અને તો પણ આસનોના ઘણા બધા ફાયદા થાય છે. હવે જે લોકોને ઓપરેશન હોય બરોબર, પેટનું કે પગનું કોઈ જાતનું, તો એ લોકોએ છે તાજું ઓપરેશન હોય અથવા તો બે ચાર મહિના થઈ ગયા હોય તો આસન ન કરો, અથવા તો એ લોકો ચાર પાંચ મહિના પછી કરે છે તો એ લોકો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી, ડોક્ટર અથવા કોઈ યોગ એક્સપર્ટ હોય, યોગ પૂછવું, એની સલાહ પ્રમાણે તમે આ આસન કરી શકો છો, એ વસ્તુને ખાસ ધ્યાન રાખો. બાકી મિત્રો, કોઈ પણ નોર્મલ વ્યક્તિ અથવા તો સામાન્ય દુખાવો હોય નોર્મલ, અથવા તો એથી વધારે થોડોક દુખાવો થતો હોય નોર્મલ કરતા, તો પણ તમે આસન કરી અને આના ફાયદા મેળવી શકો છો. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, જ્યારે તમે આસન કરો છો ત્યારે તમને પેન વધી જાય, દુખાવો વધે છે, તો તમારે આસન અવોઇડ કરવો, આસન ન કરો. બાકી કોઈ પણ વ્યક્તિ આસન કરી શકે છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો. અને મિત્રો, તમને બીજી કોઈ તકલીફ હોય, સમસ્યા હોય તો અવશ્ય તમે કમેન્ટ બોક્સમાં જણાવો, જેથી એના પણ અમે આપણે વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી શકીએ. અને હજી સુધી જો તમે લાઇક ન કરી તો ખાસ કરીને લાઇક કરો, અને તમારો જે મિત્ર વર્ગ છે, જે સગા સંબંધી વર્ગ છે, અથવા તો કોઈને એવી તકલીફ છે તેને આ વિડીયો શેર કરો, જેથી એને પણ આના બેનિફિટ મળી જાય. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. તમારી મને નમસ્કાર.